અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન તરીકે ફેમિન ગજેરાનો 1999માં જન્મ થયો હતો. સુરતમાં રોજગાર અર્થે પિતા જયસુખભાઈ ગજેરા પરિવાર સાથે સુરત સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં સ્થાયી થયા છે. ત્યારે ફેમિને રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યું. ઘરની જવાબદારી હોય 6 મહિના માટે જૂનાગઢ નોકરી કરી. તે સમયે જ 2019માં મોટી બહેન ગ્રીષ્મા ગજેરાની તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી. સાથે કોરોના મહામારીના પગલે પરિવાર પર સંકટ ઘેરાયું. તે કઠિન સમયે નિરાશામાં ગરકાવ થતાં થોડો સમય બ્રેક પણ લીધો હતો. ત્યારબાદ મનોબળ મજબૂત કરી યુપીએસસી દ્વારા લેવામાં આવતી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી. જોકે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શિખરો સર કરી સીએપીએફની પરીક્ષામાં પાટીદાર યુવક ફેમિન ગજેરાએ ભારતમાં 4th ક્રમ મેળવી સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. મહત્વનું છે કે ફેમિન ગજેરા ગુજરાતમાંથી માત્ર એક જ ઉમેદવાર તરીકે આ પરીક્ષામાં પાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ફેમિન યુપીએસસી પરીક્ષાની પ્રેરણા વિશે જણાવે છે કે મોટી બહેનના મૃત્યુ બાદ પરિવારને કોર્ટમાં જવાનું થયું ત્યારે ખબર પડી કે કોર્ટ કચેરીના ધક્કા ઘણા મુશ્કેલ હોય છે. તે તમને આર્થિક અને સામાજિક રીતે ઘણો ધક્કો આપતા હોય છે. ત્યારે પિતાની આ બાબતે ચલાવેલી લડતે જ મને મારા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી અને 2021માં સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી શરૂ કરી અને આજે સફળતા હાંસલ કરી ભારતમાં 4th ક્રમે આવ્યો છું. આ સફળતા પાછળ માતા પિતા અને મારા શુભચિંતકોનો ફાળો રહ્યો છે. ફેમિન જણાવે છે 2021માં મધ્ય પછી મેં એક્ઝામિનેશનની તૈયારી ચાલુ કરી હતી ફૂલી ડેડિકેશનથી, કે જેમાં મેં ઓનલાઈન ક્લાસીસ મેં ચાલુ કરી હતી સિવિલ સર્વિસીસ માટે. અને આ દોરાન મેં જોયું હતું કે યુપીએસસી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સે પણ એક્ઝામિનેશન લે છે. મારા ફર્સ્ટ એટેમ્પમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો, પણ એ વખતે મને આ એક્ઝામનો પૂરા ડિટેલમાં ખબર નહોતી, કેમ કે આપણે જે ક્ષેત્રમાંથી આવીએ છીએ ગુજરાતમાંથી ત્યાં આટલું પ્રેરણા નથી, આટલું ગાઈડન્સ નથી. એના લીધે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પછી બીજા એટેમ્પમાં મેં પૂરી તૈયારી સાથે આગળ વધ્યો અને અંતત મને ફોરેન એર એક્ટ 4 આવ્યો, જેમાં મારી ઈશ્વરની કૃપા, મારા માતા પિતા અને સાથે મારા જે પ્રિયજનો હતો એ બધાનો સહકાર. વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લિન હોવું જોઈએ. જ્યારે એક્ઝામ નજીક નથી ત્યારે તમે ટાઈમ ટેબલ બનાવી 6-7 કલાક વાંચી શકો, પણ જ્યારે એક્ઝામ નજીક આવે છે, તમારે રિવિઝન કરવાનું છે, ત્યારે આ કલાક 12-13 કલાક સુધી પહોંચી જતા હોય છે. પણ આમાં ડિસિપ્લિન હોવું અને આમનું નોટિફિકેશન એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે અને એક્ઝામ જનરલી ઓગસ્ટના પહેલા વીકમાં લેવામાં આવે છે, જેમાં MCQ અને લખવાનું બંને એક જ દિવસે હોય છે. ત્યારબાદ આ એક્ઝામમાં અંદાજિત 2 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. ત્યારબાદ અમુકને સિલેક્ટ કરવામાં આવે જે ફિઝિકલ અને મેડિકલ એક્ઝામિનેશન માટે છે, જેમાં દોડવાનું આવે, કૂદવાનું આવે અને શોર્ટપુટ ગોળો ફેંકા આવે. સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તર પર મેડિકલ એક્ઝામિનેશન થાય, જેમાં માથાથી તળિયા સુધી આખું શરીર એ લોકો ચેક કરે છે અને ત્યારબાદ જેમાંથી પાસ થાય એમને ઇન્ટરવ્યૂ બોલાવે છે. ઇન્ટરવ્યૂ આપીને પછી ફાઇનલ મેરિટમાં તમારું લિસ્ટમાં આવે છે. ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે, જેમ કે ફિઝિકલ માટે 10-12 જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા. ઇન્ટરવ્યૂ આપવા માટે 4 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને અંતત ગુજરાતમાંથી મારું 1 લાખનું સિલેક્શન આ લિસ્ટમાં. મહત્વનું છે કે ફેમિને 2 વર્ષમાં સુરત અને અમદાવાદ સરદારધામમાં રહીને પરીક્ષાની તૈયારી કરી હતી, તેમજ દિલ્હી ખાતે ઓનલાઈન ક્લાસ પણ કર્યા હતા. નોંધનીય છે કે સિવિલ સર્વિસીસની આ પરીક્ષા અંદાજિત 2 લાખ જેટલા યુવાનો દ્વારા આપવામાં આવી હતી, જેમાં ગુજરાતમાંથી ફિઝિકલ ટેસ્ટ માટે 10-12 જેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા. અંતે ગુજરાતમાંથી એકમાત્ર ફેમિન ગજેરાનું નામ મેરિટમાં આવ્યું. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ફેમિન દિલ્હી હતો અને ત્યાંથી સુરત પરત ફરતા માતા દ્વારા આખા ઘરને શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ ફેમિન સુરત ઘરે પરત ફરતા પરિવારજનો સાથે સોસાયટીના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.